નહીં અબોલાય, નહીં આક્ષેપ. એકબીજા પર આક્ષેપો કરવાના બંધ કરી દો. બેડરૂમની અંદર ગયા પછી તમારે જે મારામારી કરવી હોય તમે જાણો, તમારા સંતાનની સામે તો પ્લીઝ આટલા ધંધા બંધ કરી દો. વિવંટીનો છોકરો મને કહે કે મમ્મી પપ્પા બોલતા, આપણી શરૂઆત અહીંથી થઈ છે બરાબર. હું ગમે ત્યાં જઈશ, તમને અમેરિકા લઈ જઈશ, આફ્રિકા લઈ જઈશ, લંડન લઈ જઈશ, કેનેડા લઈ જઈશ, યુક્રેન લઈ જઈશ, પણ છેલ્લે ઇન્ડિયા તો પાછો. મેરા ભારત મહાન. મેં છોકરાને એટલું જ પૂછ્યું કે આખા દિવસમાં પપ્પા મમ્મીને એકબીજાની જરૂર પડે કે ના પડે? પડે ને. તો બોલતા નથી તો પછી બંનેનો વ્યવહાર કઈ રીતના ચાલે? સાંભળજો, એ છોકરાએ મને કીધું કે પપ્પાને જ્યારે મમ્મીનું કામ પડે, એ પિન્ટુ જા તારી માને આટલું કહી આવ, અને મમ્મીને કામ પડે, એ પિન્ટુડા જા તારા બાપને આટલું કહી આવ. એટલે છોકરો કે હું બે વચ્ચે કુરિયર બોલ, અહીંનું કુરિયર ત્યાં આપ્યા, હું ત્યાંનું કુરિયર અહીંયા આપ્યા. ખાઈ શકે નથી પેલા મને એટલું, આવું ક્યાંક ક્યાંક ખાઈ શકે નથી. શું મળશે સંસ્કાર? અને પછી કયો છો કે છોકરા છોકરી માનતા નથી? ક્યાંક અંદરમાં જુઓ ને, તમારી પણ કોઈ ભૂલો હશે કે નહીં હોય? તમારી પણ કઈ ગરબડ હશે કે નહીં હોય? તમે જ આખો દાડો મોબાઈલમાં પડ્યા રહેતા છો. છોકરો નવમા દસમા ધોરણની અંદર એનું આઈડી ફેક આઈડી બનાવી એનો પાસવર્ડ બનાવી લેતો હશે, અને કોઈના પણ ફોનથી પોતાના કામ કરી લેતો હશે, અને પછી તમે રડવા બેસો, હે તું ક્યાંથી આ કરી આવ્યો? તો તમે શું કહી શકવાનું? તમે શું કહી શકવાના? 50 ઉપરના 60 ઉપરના બાપાઓને કહું એક વાત, કહું સિમ્પલ ફોન રાખો, સ્માર્ટફોન કાઢી રાખો. બજારમાં સિમ્પલ ફોન મળે છે મનીષ? હા, મોબાઈલનો માણસ છે, મળે છે કે નથી મળતા? સિમ્પલ, જેની અંદર ખાલી 1 2 3 1 2 3 4 5 6 7 8 9 0 આટલું જ હોય, એને દબાવવાનું. આમાં બધા નંબર આવી જાય કે ન આવી જાય? સિમ્પલ, ખાલી રેડ અને ગ્રીન સમજવાનું. સમજાણું ભાઈ? આવે તો ગ્રીન, બંધ કરો તો સ્ક્રીન જોઈએ. તમને કોની સાથે તમારે શું વાતો કરવી, કઈ એપ તમારે એમાં ડાઉનલોડ કરવી, આવતીકાલે તમારા સંતાનો માટે મેં એક સ્પેશિયલ સબ્જેક્ટ રાખ્યો છે, સોશિયલ મીડિયા. હવે અમારે બાધા તમને રાત્રિ ભોજનની નથી આપી, આ છોકરાઓને કંદમૂળની નથી આપી, અપક્ષની નથી આપી, હોટલની નથી આપી, હિલ સ્ટેશનની નથી આપી. હવે કદાચ અમારે તમને ઉપવાસ પણ નથી કરાવવા. હવેના સંતાનોને ઉપવાસ, મોબાઈલનો ઉપવાસ. આખા દિવસ મોબાઈલ નહીં વાપરું એટલે ચોવીયાર ઉપવાસ નો લાભ. મોબાઈલમાં કોકનો ફોન આવે, કામ પૂરતી વાત કરશું તો એકાશ્રનો લાભ. નો વોટ્સએપ, નો ફેસબુક, નો ઇન્ટરનેટ, નો યુટ્યુબ, નો ટ્વિટર, નો ઇન્સ્ટા, નો ટેલિગ્રામ, એકાશ્રુ. કે પછી હરાયા ઢોર જેવા છો, બાવો બેઠો જપે ને જે આવે તે. હું કઈ હજી તમને કહું છું, તમારા દીકરા દીકરીના પાસ ન લીધા હોય, તમારા દીકરા વહુના પાસ ન લીધા હોય, જે ભાઈ પાસ કે ગયા પૂરા એટલા છપાયવા, નવા 250 પાસ છપાયવા, 1000 પૂરા. તમે એમ સમજતા હો કે છેલ્લા દિવસે આમ નટક મટક કરતા પહોંચી જશો? આ બોડી બાબડીનું ખેતર નથી. વિધાઉટ પાસ નો એન્ટ્રી. ગમે તેવા ચમરબંધીના દીકરાઓ, વિધાઉટ પાસ નો એન્ટ્રી. નંબર 2, 35 અપ નો એન્ટ્રી. હે, મને કાલે રાતના 36 હું બેઠો છું. તમને વેલા જન્મવાનું કોણે કીધું? દિવાળીમાં મુંબઈમાં આવે, મને કે અંદર ડાઈ બાઈ કરીને આવી, ભલે 35 ના 36 ના હોઈએ પણ દેખાઈએ 35 ના, તો ચાલે કે નહીં ચાલે? એક જણ મને કે ઓગસ્ટ જુલાઈમાં મારી સિબિર ચાલુ થઈ, મને કે ઓગસ્ટમાં 36 રૂ બેસવાનું છે. મેં કીધું પછી નહીં આવતો, બસ
નવસારી અપવાદ છે, બાકી 15-30 ની જ હોય છે, 31 ને પણ આવવા નથી દેતો. કાલે રાતના 31 નું 12 વાગે 31 નું બેઠું હોય ને, એને દોડે દાડે 12 વાગે ચાલુ શિબિર માંથી ઉભો કરીને નીચે મોકલો છો. મહેરબાની કરીને 36 વાળા લીધા હોય તો પાછા આવજો. આપણે તો ચાલશે, આપણે તો બધું જ ગમે ત્યાંથી ઘૂસી જશું. અહીંયા બધે સિક્યોરિટી ઉભી રાખજો દિવેશભાઈ, બધે સિક્યોરિટી. એવું કોઈ મશીન આવે કે ચડે એટલે ખબર પડે. જોડાવા માંગે છે ત્યારે શું તમે ડિસ્ટર્બ કરો છો એની પાસેથી સાંભળી લેજો. સરખી ઉંમરના જયારે બેઠા હોય ત્યારે એમને પણ જરા ફીલ થાય મારા સાહેબ આપણા માટે કેટલી મહેનત કરે છે. હવે 15 નું અને 45 નું બે મેળ પડે ખરો. હાથે ફરવા નથી જતા તો હાથે ભાષણ સાંભળવા ક્યાંથી આવવા? આ તો બાપ ને દીકરો બે વાવી જાય. 15 ને 45 શું કરશો? પેલા તો મમ્મ હતા એટલે ઘરમાં રસોડું જ બંધ કરી દેતા. હાલો ભાઈ 2.5 કલાક એમ ફરવા જઈએ છીએ દાંડી, એમ કે દાંડીમાં દાંડી મારશું ને આજે અહીંયા જશું અને સાંજે ચોવિયાર કરીને ઘરે. હવે ચોવિયાર બંધ કરી દીધા, પડી કુમણ છે રવાના થઈ જવાના. અને આજના ન્યુ જનરેશન ને હવે આવા ચોવિયારની કોઈ અપેક્ષા પણ નથી. એમને ખરેખર સાંભળવું છે, એમને ખરેખર સુધારવું છે, પણ એમને એમની ભાષામાં કોઈ કહેનાર જોઈએ છે.